વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિ ઝળકી છે. લેસ્ટરમાં રહેતા પરિવારે હોલિકા દહન કર્યું હતું. આજે પણ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ જળવાયેલી જોવા મળી રહી છે. લેસ્ટર ખાતે રહેતા જય મહાશક્તિ દેશદેવી આશાપુરા ગ્રુપના ઈલાબેન કિશોરભાઈ મઝેઠિયા પરિવાર દરેક તહેવારો હળીમળીને મનાવે છે. તેમના વિસ્તારમાં રહેતા ભારતીયો પણ આ તહેવારો ઉજવે છે. કોરોનાની મહામારી ચાલી રહી છે, બીજી લહેર આવી છે, ત્યારે બહાર નીકળવાનું યોગ્ય પણ નથી. ત્યારે આવા સમયે ઈલાબેનના પુત્ર કાર્તિક અને શિવાંગ પોતાના ઘરના આંગણામાં ભારતથી હોળી પ્રગટાવવા માટેની સામગ્રી લઈ આવીને પ્રતિક સ્વરૂપે હોળીની પૂજા કરી હતી. આ તકે ગીતાબેન સિમોન સહિતનાઓએ પણ જોડાયા હતા. આ કાર્યને જય મહાશક્તિ ગ્રુપના સૌ સભ્યોએ વધાવી લીધું હતું. આમ વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિ હવે ઝળકી રહી છે. લેસ્ટરમાં રહેતા પરિવારે પણ હોલિકા દહન કર્યું હતું, જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો. જય માતાજી. હોળીની અને ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. લંડનમાં, લેસ્ટરમાં, હાલમાં ઇંગ્લેન્ડની અંદર કોરોનાની મહામારી ચાલી રહી છે અને આવા પ્રસંગે મંદિરો અને અમુક સંસ્થાઓ જે હોળી દર વર્ષે પ્રગટાવતા હોય છે તે પ્રગટાવી નથી શક્યા. તેથી મેં અને મારા પરિવારે નક્કી કર્યું કે નાની એવી હોળી કરી અને જે લોકોને દર્શન કરવા હોય એને વિર્ચ્યુઅલી એટલે કે વિડીયો દ્વારા દર્શન કરાવી શકીએ. તો એટલા માટે અમે નાની હોળી, જે આપણે કે શાસ્ત્ર પ્રમાણે નાની એવી હોળી કરી અને અમે દર્શન કરાવ્યા હતા. અને ખરેખર આવા આપ જે લોકોએ દર્શન કર્યા હતા એ લોકોને બધાના દુઃખ હોળી માતાના ચરણોમાં સમર્પણ કર્યા છે. મુશ્કેલીઓ દુઃખો દૂર થાય અને બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી અમારી પ્રાર્થના હતી. અને હોળીના જેમ રંગો છે એમ આપનું જીવન પ્રેમ ખુશિયાથી ભરી રહે અને સદાય સુખી રહે એવી. કચ્છ એક્સપ્રેસનું નવા LHB કોચ સાથે મુંબઈ જવા ભુજથી પ્રસ્થાન ભુજ રેલવે સ્ટેશને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. લાંબા સમયની રાહ જોયા બાદ કચ્છીઓની કચ્છ એક્સપ્રેસના કોચ બદલવાની જે માગણી હતી તે હવે પૂર્ણ થઈ છે અને નવી નકોર LHB કોચ સાથે કચ્છ એક્સપ્રેસ ભુજ રેલવે સ્ટેશનથી મુંબઈ જવા રવાના થઈ હતી. ત્યારે શ્રી કચ્છ પ્રવાસી સંઘ મુંબઈ રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિએશન ભુજ રેલવે સ્ટેશનના સહકાર સમિતિ દ્વારા ટ્રેન ચાલક ગાર્ડ તથા રેલવે સ્ટેશન માસ્ટર KK શર્માનું હારતોર શાલ ઉઢાડી સન્માન કરાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે દામજીભાઈ લીમડા, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી, AY આકબાની, પ્રબોધ મુનાવર, રજની પટવા, મનસુખભાઈ નાગડા તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નવા કોચમાં પ્રથમ દિવસે પ્રવાસ કરેલા કચ્છી માંડુઓએ હર્ષ અને આનંદની લાગણી અનુભવ્યા હતા. સવારથી જ કોચને સજાવનાર રેલવે કર્મચારીઓને પણ મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કચ્છ સાંસદ વિનોદ ચાવડા, કચ્છ પ્રવાસી સંઘ મુંબઈ રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન ભુજ દ્વારા કચ્છ એક્સપ્રેસ અને સહાજી એક્સપ્રેસના કોચ બદલવાની વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આખરે રેલવે તંત્ર દ્વારા મુંબઈથી કચ્છની બંને ટ્રેનો કચ્છ એક્સપ્રેસ અને સહ્યાજી એક્સપ્રેસના કોચ બદલવાની માગણી સ્વીકારવામાં આવી હતી. કચ્છને નવા રેન્ક સાથેની પ્રથમ કચ્છ એક્સપ્રેસ ટ્રેન મળી હતી, જેથી કરીને કચ્છી માંડુઓમાં ખુશી જોવા મળી હતી.